અથવા કેમ રાખતા નથી. મારી સાથે ચર્ચામાં જોડાયા છે લલિત રાવલ કે જેઓ ડિટેક્ટિવ છે, રેડ સ્પાય ડિટેક્ટિવના ડિરેક્ટર છે, અને સાથે રુઝાન ખંભાટા કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. આ બંનેનું સ્વાગત છે. રુઝાનજી, સૌથી પહેલાં હું આપને પૂછીશ કે આ બાબતમાં આપણે ચર્ચાની શરૂઆત કરીએ અને કેવી પ્રતિક્રિયા આપણે આપી શકીએ એના પહેલાંનો એક સવાલ કે ભાડામાં રહેતા લોકો હોય તો એની પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી પડતી હોય છે અને કરાવતા પણ હોય છે. પીજી તરીકે આપણે વાત કરતા હોય ત્યારે, યુવક યુવતી હોય ત્યારે શું નીતિ નિયમો અને કયા પ્રકારના કાયદા, શું કહેશો? સી, મને ઓનેસ્ટલી સ્પીકિંગ મને એના કાયદા કાનૂન ખબર નથી, પણ 99% કોઈ કાયદા કાનૂન નથી. કેમ? કારણ કે અમારે જે ઓફિસમાં લોકો જોબ કરે છે, એટલે ઘણી વાર કહે કે બેન આજે ઘર બદલવાનું છે, બીજે ક્યાંક ઘરમાં પીજી બદલવાનું છે, રહેવા જવાનું છે, એટલું મને ખબર હોય. કાયદા કાનૂનમાં એટલું ખબર હોય કારણ કે ઘણી વાર થોડું એડવાન્સ માંગે એટલે ખબર પડી જાય કે આગળ ડિપોઝિટ આપવાની છે. બાકી એ સિવાય તમે કહો કે ભાઈ કઈ લખાણ કરો, હા પેલો કદાચ લખાણ કરતો હોય કે ભાઈ ઈચ્છા તારે તારે નીકળી જવાનું, એ બધે લખાણો વન સાઇડ જ લખાણ હોય, પેલા બિચારા કરી લેતો હોય કારણ કે એ લોકો પાસે કોઈ ચોઈસ નહીં, એ લોકોને ઘર જોઈતું હોય ને એ લોકોને બી થાય કે જેટલા દિવસ નીકળ્યા સાચા બાકી ફોડી લઈશું, કે બીકોઝ ધીસ ઇઝ ધ માઇન્ડસેટ સ્વિચ વર્ક. એટલે આ કાયદા કાનૂન પોઈન્ટ ઓફ વ્યુથી 99% નથી, પણ આવી પરિસ્થિતિનો કદાચ આવા ફાયદા પણ ઉઠાવી શકતા હોય લોકો. સી, આઈલ ટેલ યુ વન થિંગ, તમે કાયદા કાનૂન લખાવી બી લો, માની લો પીજીમાં એવું હોય, ઘણી વાર કહેતા હોય કે ભાઈ અમે તમને સવારનો નાસ્તો આપશું, એટલું કહેતા હોય, કઈ કપડા ચાર ધોળાવશે એવું કહ્યું હોય, પણ બાકી તમે બીજા કોઈ કાયદા કાનૂન ઇન ટર્મ્સ ઓફ કે વોટ ડુ એક્સપેક્ટ કે તમે શું કહેવાય, આઈ મીન નથિંગ રિલેટેડ ટુ ધીસ ટાઈપ ઓફ કાયદા કાનૂન કે ભાઈ તમારી તમારે અમે કેમેરા નહીં મૂકીએ બાથરૂમમાં, એટલે એવું કશું ના હોય. ઓકે, ડિટેક્ટિવની ભૂમિકા આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ, તો